ટેસ્ટી ચટાકેદાર આ ડિશ ઠંડીમાં ખાવાની ખૂબ મજા આવશે માત્ર આ શાક અને આ રોટી જો શિયાળામાં બનાવી લેશો તો મજા પડી જશે ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં આજે આપણે બનાવીશું શિયાળાની સ્પેશિયલ એવી આ થાળી તો એકદમ ટેસ્ટી ચટાકેદાર બનશે અને આ થાળી છે એ રાજસ્થાનની ફેમસ છે તો આખા લસણનું શાક અને આખો રોટી જો તમે એકવાર બનાવી લેશો તો તમે બત્રીસ ભાતના પકવાન પણ ભૂલી જશો એટલું ટેસ્ટી લાગે છે અને શિયાળાની સિઝનમાં ખાસ લસણ ખાવું જોઈએ તો આ રીતે તમે જરૂરથી બનાવજો તો ચાલો બનાવી એના માટે આપણે એક પેનમાં ચાર ટેબલ સ્પૂન તેલ લેશું હવે આપણે એમાં એક કપ લસણની કઢી આ રીતે મેં ફોલી લીધું છે લસણની કઢીના આગળના જે ભાગ હોય એને આપણે જરા જરા કાઢી લેવાનું અને આ રીતે તેલમાં એડ કરીશું અને જ્યારે લસણ છે એ ફ્રાય થઈ જશે ત્યારે એ તરીને ઉપર આવવા લાગશે તો થોડું તેલ વધારે જેડ કરવાનું એટલે લસણને તળવાનો સમય મળે અને એકદમ સરસ એ તળાઈ જાય તો અહીંયા તમે જુઓ થોડી જ વારમાં લસણમાં હલકો હલકો કલર ચેન્જ થવા લાગ્યો અને એકદમ એ ઉપર આવવા લાગ્યું તો બસ હવે બ્રાઉન થવા લાગ્યું છે તો હવે તો આ લસણને વધારે કૂક નહીં કરી અને આપણે એને એક વાસણમાં કાઢી લેશું તો તેલ નીતાળતા જાય અને બધા લસણ નીકળીને આપણે કાઢીને તૈયાર કરી લેશું હવે એ જ તેલમાં આપણે એક ટી સ્પૂન જીરું થોડી હિંગ અને એક ટેબલ સ્પૂન લસણની પેસ્ટ એડ કરીશું જો તમને આદુ પસંદ હોય તો આદુની પેસ્ટ પણ એડ કરી શકાય લસણને સારી રીતે સાતળી લેશું હવે એક મીડિયમ સાઈઝની ડુંગળીને ઝીણી કટ કરી એડ કરીશું ડુંગળીને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે કૂક કરવાની છે તો તમે જુઓ થોડી જરમાં ડુંગળી સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે આ સમયે એક મીડિયમ સાઇઝનું ટામેટું પણ કટ કરેલું એડ કરી દઈશું અને એને પણ આપણે સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાનું છે તો બેથી ત્રણ જ મિનિટમાં ટામેટું સરસ એવું સોફ્ટ થઈ જશે અને એકદમ સરસ એવું મેસી થઈ જશે તો અહીંયા તમે જુઓ ટામેટા એકદમ સરસ એવું સોફ્ટ થઈ ગયા છે તો હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો અડધી ટી સ્પૂન હળદર પાવડર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન ધણાજીરું પાવડર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું બધા મસાલાને સારી રીતે રોસ્ટ કરી લેશું તો આ શાક થોડું સ્પાઈસી હોય તો ખૂબ જ સરસ લાગે છે તો એ પ્રમાણે તમે લાલ મરચું એડ કરજો અને એકદમ સરસ બધા મસાલાને રોસ્ટ કર્યા પછી આપણે એમાં એડ કરીશું ટામેટાની પ્યુરી તો મેં અહીંયા બે નાની સાઈઝના ટામેટા લીધા હતા એને આ રીતે પ્યુરી તૈયાર કરી લીધી છે એને એડ કરી દેસું તો ટામેટું આગળ એડ કર્યું અને ટામેટાની પ્યુરી બંને એડ કર્યા છે તો તમને એવું લાગે કે આ શાક ખાટું થઈ જશે તો બિલકુલ ખાટું નહીં થાય થોડું સ્પાઈસી થોડું ખાટું થોડું મીઠું એકદમ સરસ લાગશે આ શાક તો હવે આપણે ટામેટાને પાંચ મિનિટ માટે કૂક થવા દેસું પાંચ મિનિટ પછી તમે જુઓ ટામેટામાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો આ રીતે એકદમ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ હવે આપણે લસણની કળીને જે ફ્રાય કરીને રાખી છે તે બધી એડ કરી દેસુ અને એકદમ સારી રીતે પહેલાં ગ્રેવી સાથે મિક્સ કરી લેશું જેથી બધી ગ્રેવીની ફ્લેવર છે એ લસણમાં આવી જાય તો એકદમ સરસ રીતે મેં મિક્સ કરી લીધું હવે આપણે આ ગ્રેવીને એકદમ ક્રીમી અને ટેસ્ટી બનાવવા માટે બે મેઇન ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાના છે એ છે પેલું દહીં તો દહીં આપણે બહુ ખાટું ન હોય તેવું લેવાનું અને મેં અહીંયા ત્રણ ટેબલ સ્પૂન દહીંને આ રીતે વિક્સ કરી લીધું છે એકદમ સ્મૂથ કરી લેવાનું પછી ગેસની ફ્લેમ બ્લોક કરી દઈ અને દહીં એડ કરવાનું દહીંને તરત જ મિક્સ કરી દેવાનું એટલે દહીં છે એ ફાટે નહીં અને એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય તો ગ્રેવી પણ ઠીક થશે અને એકદમ ટેસ્ટી આ ગ્રેવી તૈયાર થશે તો દહીંના લીધે જે લસણની તીખાશ છે એ પણ ઓછી થઈ જશે અને ખાવાની ખૂબ મજા આવશે તો અહીંયા તમે જુઓ દહીં એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે અને દહીં છે એ કૂક થઈ જશે એટલે ગ્રેવી પણ થોડી થીક થઈ જશે તો આ રીતે ગ્રેવી થીક થઈ જાય પછી આપણે બીજા મેઇન ઇન્ગ્રીડિયન્ટમાં આપણે ઘરની મલાઈ લેશું તો જો મલાઈ ન હોય તો અમૂલનું ફ્રેશ ક્રીમ આવે તે પણ તમે લઈ શકો છો ઘણા મને પૂછતા હોય છે કે મલાઈ શું છે તો દૂધની ઉપર જે છે જામે છે એને મલાઈ કહેવામાં આવે છે તો એ તર કે મલાઈને આપણે એડ કરવાની એકદમ ક્રીમી અને ટેસ્ટી શાક બનીને તૈયાર થશે તો અહીંયા મેં બે ટેબલ સ્પૂન જેટલી મલાઈ એડ કરી છે મલાઈને આપણે સારી રીતે કૂક કરવાની છે તો મલાઈમાંથી એકદમ સરસ ઘી અને શાકમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી આપણે આ શાકને કૂક કરીશું તો બે મિનિટમાં જ એકદમ સરસ એવું તેલ છૂટું પડી જશે તો અહીંયા તમે જો ઉપર આ રીતે તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણું આ આખા લસણનું શાક તૈયાર થઈ ગયું છે હવે એકદમ ટેસ્ટી ચટાકેદાર બનાવવા માટે આપણે એમાં અડધી ટી સ્પૂન આમચૂર પાવડર એડ કરીશું એને પણ સારી રીતે મિક્સ કરી લેશું તો આ શિયાળાની ઠંડીમાં ગરમાહટ આપે તેવું ટેસ્ટી ચટાકેદાર શાક તૈયાર છે ઉપરથી લીલા ધાણા એડ કરીશું અને આ શાક બનીને તૈયાર થઈ ગયું છે તો એની સાથે સર્વ કરા તેવી ખોબા રોટીને બનાવવા માટે આ શાકને આપણે વાર માટે સાઈડમાં રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે ખોબા રોટી બનાવવા માટેનો લોટ બાંધી લઈશું તો મેં બે કપ રેગ્યુલર આપણે રોટલીનો લોટ આવે તે લીધો છે એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું અડધી ટીસ્પૂન હળદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મોડ માટે બે ટેબલ સ્પૂન તેલ એડ કરીશું તો તેલ થોડું વધારે એડ કરવાનું એટલે ખોબા રોટી એકદમ ખસ્તા અને ક્રિસ્પી બનશે સારી રીતે મિક્સ કરી લેશું લોટના દરેક દાણામાં મોણ સરસ એવું લાગી જાય ત્યાં સુધી મિક્સ કરીશું અને હવે થોડો કઠણ એવો લોટ બાંધી તૈયાર કરીશું તો આ રીતે પાણી એડ કરતા જશું અને એકદમ સરસ મિક્સ કરતા જશું એટલે કઠણ એવો લોટ બાંધી આપણે તૈયાર કરી શકીશું તો ભાખરીથી થોડોક ઓછો અને રોટલીથી થોડોક વધારે એવો કઠણ લોટ બાંધી તૈયાર કરવાનો છે અને એકદમ સરસ આપણે આ લોટને મસળી લેવાનો છે તો આ રીતે તમે જુઓ આટલો કઠણ હોવો જોઈએ અને હવે આપણે આ લોટ બાંધવામાં માત્ર થ્રી ફોર્થ કપ પાણીની જરૂર પડી છે એકદમ સ્મૂથ કરી લેશું તો એકથી બે મિનિટમાં સળશું એટલે એકદમ સ્મૂથ થઈ જશે અને હવે એક મોટી સાઈઝનું લોવ લઈ લેશું તો અહીંયા આપણે ત્રણ ખોબા રોટી એમાંથી બનશે બે મોટી અને એક નાની એ રીતની બનશે તો અહીંયા હું આ રીતનું મોટી સાઈઝનું લુવું લઉં છું અને એને આપણે વણી લેશું તો જો તમને જરૂર લાગે તો અહીંયા કોરોલોટ એડ કરવાનો મને આમાં વણવાની જરૂર નથી લાગતી એટલે હું કોરોલોટ એડ કરતી નથી આ રીતે એકદમ સરસ રીતે વણી લેશું તો મોટી સાઈઝની આ રીતે થીક એવી રોટલી વણી તૈયાર કરવાની છે તો ભાખરીથી પણ થોડી થીક રોટલી તૈયાર કરવાની છે હવે આપણે માટીના તવા ઉપર આ રોટલીને શેકવા માટે મૂકી દેસું તો એક સાઈડથી હલકી શેકાઈ જાય પછી આપણે એની સાઈડને ચેન્જ કરી દેવાની અને આ સાઈડથી આપણે એના આ રીતે હાથની મદદથી ખોબા કરવાના એટલે આ રોટીને ખોબા રોટી કહેવામાં આવે છે તમે હાથથી કે ચીપિયાના મદદથી આ રીતે કરી શકો છો જો ગરમ લાગે તો આ રીતે તમે ચીપિયાની મદદથી કરશો તો પણ એકદમ પરફેક્ટ શેપ આવી જશે અને આ રીતે આખી રોટીમાં આપણે સરસ એવા ખોબા કરી લેવાના છે તો તમે જુઓ છે ને એકદમ આસાની જેટલીથી તમે રોટલી રાખશો એટલા સરસ એમાં ખોબા બનશે અને એકદમ સરસ એ ખાવામાં પણ ખૂબ સરસ મજા આવશે તો પાછળની સાઈડ આ રીતે શેકાઈ જાય પછી આપણે આ રીતે ઊંધી કરી દઈશું અને થોડીવાર માટે આપણે શેકાવા દઈશું તો અંદર સુધી એકદમ સરસ સ્ટીમ જાશે અને રોટલી એકદમ સરસ એવી શેકાઈ જશે પછી આપણે એને ડાયરેક્ટ ગેસ ઉપર શેકીશું તો આ રીતે ફેરવતા જશું અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી રોટલીને અંદર સુધી શેકાવા દેસું તો તમે જુઓ આ રીતે ઉપર થોડી ક્રિસ્પી થઈ જવી જોઈએ તો આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે અને આપણે એના ઉપર આ રીતે ઘી એડ કરીશું તો આ રોટલીને તમે શાક વગર પણ ખાઈ શકશો એટલી ટેસ્ટી લાગે છે ઘી કે બટર સાથે તમે સર્વ કરજો ખૂબ જ સરસ લાગશે અને સાથે આપણે બનાવેલું તૈયાર કરેલું આખી કડીના શાકને સર્વ કરીશું તો ટેસ્ટી આ ડીશ તમે જો ક્યારેય ના બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો ઉપરથી થોડી આ રીતે ક્રીમથી ગાર્નિશ કરીશું અને આ શાકની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં કહેજો રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી આ રેસીપી કઈ સિટીમાંથી જોવો છો અને એકવાર આ ઠંડીની સિઝનમાં લસણનું શાક અને ખોબારોટી જરૂરથી ટ્રાય કરજો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ